આખું તંત્ર પ્રભુ નિયંત્રિત સમાજ છે, એમાં આપણું કશું ના ચાલે. સમજ્યા? ઘરમાં તમને દીકરા મળ્યા છે માથાના, તો એ પ્રભુ નિયંત્રિત છે, અને દીકરાને તમે માથાના મળ્યા છો એ પ્રભુ નિયંત્રિત છે. આ સમાજમાં સાસુને વહુ માથા ભારે મળ્યા હોય તો એ પ્રભુ નિયંત્રિત છે. હા, કોરોના આવે તો સમજી લેવાનું પ્રભુ નિયંત્રિત છે. કોઈને મહારાજ મૂર્તિને સુખમાં લઈ લે તો એ શું સમજવાનું? પ્રભુ નિયંત્રિત છે. ધંધામાં નુકસાન આવ્યું તો હું સમજવાનું? પ્રભુ નિયંત્રિત છે. આર્થિક પરિસ્થિતિ કંઈક ધોળી મોળી થઈ તો એ પ્રભુ નિયંત્રિત છે. પ્રાર્થના કરો ને આગળ વધો, બસ દુખિયા નહીં થવાનું. તો કે સ્થિતિ નથી કરાવતા એ પ્રભુ નિયંત્રિત છે. ક્યાંક બેકી જવાય તો, એટલે મહારાજા આપણને પાત્રતા ના હોય, દાસત્વપણું ના હોય ને તો ના કરાવે. દાસત્વપણું થાય તો જ થાય, નહીંતર મહારાજ જાણે કે આપ છકી જશે, બેકી જશે, એટલે મહારાજ ના કરાવે, વાર કરે, મોડું કરે. એ પ્રભુ નિયંત્રિત છે.